નમસ્કાર બાળકો, બોર્ડની પરીક્ષા માટેની તૈયારી, કે પછી માર્ચ હોય કે જુલાઈ હોય, બરાબર, જુલાઈમાં હવે આપણે ઓગસ્ટમાં પરીક્ષા લેવાની જ છે, બરાબર છે. એટલે ગણિતમાં ઘણા બધા વિદ્યાર્થીઓ આપણે આ વખતે નપાસ થયેલા છે, તો એવી કઈ ટેકનિક વાપરી કે કદાચ આ ઓગસ્ટની પરીક્ષામાં આપણે લગભગ પાસ થઈ જવાય, બરાબર છે. કારણ કે આપણે એવું નથી કે 100માંથી 100 માર્ક્સ લાવવા છે, બરાબર. 33થી વધારે માર્ક્સ લાવવા માટે અમુક જો ચોક્કસ રીતો કરવામાં આવે તો તમારે લગભગ પાસ થઈ જવાય છે. આપણે જે વિડીયો ઉતારેલા છે દરેક ચેપ્ટરના, 15 ચેપ્ટરના, તમે જો ખાસ મહેનત કરો, દરેક રીતો આપણે અહીં લખેલી છે, મેં દરેક વિડીયો તમે જોશો તો દરેક રીતોની અંદર, ચેપ્ટરની અંદર આવેલી બધી જ રીતો અને કયા દાખલા આવી શકે એ બુક્સ આધારે બુક્સ જોડી રાખજો, તમે નોટ્સ જોડી રાખજો, બરાબર છે. એમાં ટીક કરતા જશો અને સમજતા જશો તો આખું પેપર તમારા માઇન્ડની અંદર, તો મગજની અંદર બેસી જશે. આ ત્રીજો વિડીયો છે, ત્રીજા ચેપ્ટરનો, દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ. હવે દ્વિચલ અને સુરેખ સમીકરણ યુગ્મ પહેલાં આખું ચેપ્ટર ભણેલા જ છે, એના માટેના વિડીયો આપણે બનાવેલા છે, બરાબર. પણ ટૂંકો આ વિડીયો એના માટે છે કે તમે હવે આખું જે અભ્યાસ કરેલો છે એનું પુનરાવર્તન થઈ જાય. એનું સાદું સ્વરૂપ તમને કહું તો આપણને ખબર છે કે એક્સ પ્લસ બીવાય પ્લસ સી બરાબર 0, અને યુગ્મ હશે એટલે 1 1 1 હશે, અને બીજું આ રીતે 2 2 અને 2 હશે, બરાબર. આ રીતે બે સમીકરણ છે. આ બે સમીકરણને આપણે ઉકેલ શોધવાનું છે. શું શોધવાનું? ઉકેલ. ઉકેલ આલેખની રીતે શોધી શકાય છે, મુખ્ય બે રીત. આલેખની રીત, બૈજિક રીત. બૈજિક રીતમાં આદેશની રીત, એટલે કે એક સમીકરણને એક્સ કે વાયને કરતાં બનાવો અને બીજામાં મૂકવો, એ તો તમે રીત કરેલી છે એટલે ખબર પડશે, બરાબર છે. લોપની રીત, એટલે કે એક્સ એક્સને સરખા કરો તો વાય વાયને સરખા કરો, ઉડારો એક્સ મળશે, વાયને ઉડારો તો એક્સ મળે, એક્સને ઉડારો તો વાય મળે, પછી સમીકરણમાં મૂકે એટલે બીજું પદ મળી જાય, એટલે કે લોપની રીતે ઉકેલ. અને છેલ્લું ચોકડી ગુણાકારની રીતે, એમાં એક્સની નીચે, વાયની નીચે અને અચળની નીચે, એ રીતે આપણે ગણીએ છીએ. અને કુટ પ્રશ્નો ખાસ આ છે, બરાબર. એટલે આટલી રીતોમાં મેઇન એક વસ્તુ છે, તમને એમ દાખલો પૂછે કે સમીકરણ યુગ્મનો ઉકેલ શોધો તો ગમે તે રીત તમે કરી શકો છો. પણ ખાસ છોકરાઓને કહું, બરાબર છે, જે થોડા ડીમ છે, એટલે કે આપણે મધ્યમ છોકરા, એ ખાસ તમારે લોપની રીત કરવી. હા, પણ ક્યારે તમને ફિક્સ કે આદેશની રીતે ગણો, ચોકડી ગુણાકારની રીતે ગણો, બરાબર, તો તમે એ ગમે તે રીતે વાપરી શકતા નથી. પણ એવું શબ્દ ના વાપરો તો લોપ જ વાપરજો, લગભગ તમારો દાખલો ખોટો પડશે નહીં. હવે આનું ભારણ કેટલું, તો જો આ બોર્ડની પરીક્ષા માટેનું તમને ભારણ કહું, બરાબર છે. ગણિતની અંદર 8 માર્ક છે આ ચેપ્ટર, ઘણું આમ કહીએ ને કે વજનદાર કહેવાય, બરાબર. 8 માર્ક આપે છે, એમાં એક ગુણના બે પ્રશ્નો હશે. કયા હશે? બે પ્રશ્નો. એ તમારામાંથી ગમે તે હોઈ શકે છે, બરાબર. રીતનો બે પ્રશ્નો ખરેખર બોર્ડની અંદર 8માં અને 9માં, કારણ કે આપણે વિભાગ એ એક એક માર્કના 16 પ્રશ્નો, 8મો અને 9મો પ્રશ્ન, એ લગભગ આ દ્વિચલનો જોવા મળશે. તમે ઘણા બધા પેપર જોજો, જો વ્યવસ્થિત પેપર સેટર હોય તો હું તમને કહું 8મા નંબર 9મા નંબર પર આને પૂછશે. બે ગુણનો આમાં તમને એક ફાયદો બહુ મસ્ત હશે. કેમ? કારણ કે જો 20 નંબરમાં અથવા આપવો પડે, એટલે કે તમને આમાંથી એક આ ના આવડે, આ રીત આ ના આવડતા, ગમે તે રીત આની અંદર તમે બે માર્ક લઈ શકો છો. અને આ જે 36 માર્કનું છે એ તો 100% તમારે કુટ પ્રશ્ન જ હશે. 36 માર્કનો પ્રશ્ન 4 માર્કનો છે, બરાબર છે. એટલે તમને હું ચોપડી જોડી રાખજો, એટલે આ સમજાવતો જઈશ, એટલે કે તમે 1 કે 2 કલાકની અંદર આખું ચેપ્ટર રિવિઝન કરી શકો છો, બરાબર છે. હવે એની અંદર પહેલે હું શરૂઆત જ કરી દઉં તમને, બરાબર. આની અંદર ઉકેલોની વાત કહું તમને, બરાબર છે. ઉકેલો 3 રીતના છે. કેટલા છે? 3 રીતો છે. ઉકેલ કયા કયા મળે એ હું તમને કહી દઉં આ સૂત્રના આધારે. કે હવે જો આ બે સમીકરણ છે મારે, ગમે તે હોઈ શકે, ધારો કે 2x + 3y = 7 = 0, બરાબર. હવે બીજું સમીકરણ મારું હોય 4x + 6y = 14 = 0, બરાબર. આ બે સમીકરણમાં જુઓ, આની અંદર a1 b1 c1 કહેવાય, a2 b2 c2 કહેવાય. એટલે a1 upon a2 = b1 upon b2 = c1 upon c2. જો આ જવાબ તમે તરી જો, એક દૂત્યાંશ થાય, હવે ડાયરેક્ટ હું લઈશ, ટૂંકમાં પતાવવાનું છે. એટલે આગળ તમે શીખેલા જ છો, ના શીખેલા હોય તો આપણા વિડીયોનો મૂકેલો છે જ. એટલે કે આ 3 સરખા થાય તો અનંત ઉકેલ મળે. આ યાદ રાખજો, ઉકેલ 1 માર્કમાં આવું પૂછાય છે કે જ્યારે a1 upon a2 b1 upon b2 અને c1 upon c2 3 સરખા થાય, ખબર છે, તો ઉકેલ ગણ અનંત મળે છે. હવે ખાલી આટલું હું ચેન્જ કરી નાખું, અહીં 14 જગ્યાએ 15 કરું તો આ નહીં થાય. જો હવે a1 upon a2 = b1 upon b2 = c1 upon c2 અચળ જુદા હોય, બરાબર, તો તમારે ઉકેલ ના મળે. અહીં ખાસ યાદ રાખવાનું, અનંત ઉકેલ સમજાવ્યો, ઉકેલ ના મળે એ સમજાવ્યો, અને આખે આખું જુદું જ હોય, બરાબર. આ રીતનું કે a1 upon
ए टू इज नॉट इक्वल टू बी वन अपॉन इज नॉट इक्वल टू सी वन अपॉन सी टू, बधुज जुदू होय तो एक मळे, शुं मळे? एक, एक अने मात्र एक, बराबर। एटले टूंकमां द्विचल सुरेख समीकरण युग्मनी अंदर, युग्मनी अंदर त्रण प्रकारना उकेल, एक अने मात्र एक मळे, अनंत मळे अने ना मळे। એ પહેલાં પહેલું તો તમને એ આવડવું જોઈએ, એ તમારી ચોપડીની અંદર બરાબર જે સ્વાધ્યાય શરૂ થાય છે બરાબર એની અંદર તમને ખૂબ જ મસ્ત રીતે સમજાવવામાં આવેલું છે, બરાબર છે। જો દ્વિચલ સુરેખ સમીકરણમાં એની અંદર જાઓ તો જો તમે આલેખ, આ આલેખ દોરો ને, આલેખ આલેખની અંદર જો એક જ બંને રેખાઓ આ રીતે છેદે તો એક ઉકેલ મળે, સમાંતર હોય તો ના મળે, અને ત્રીજી એકની ઉપર બીજી હોય બરાબર તો એક સંજ્ઞા સંગામ એટલે કે એકની ઉપર એક કહીએ છીએ એટલે કે એના ઉકેલ આપણે અનંત મળે છે, બરાબર છે। એ તમને આ પેજમાં દર્શાવે છે, આલેખે બધા દોરેલા છે, એ આલેખે તમારી એક વખત જોઈ લેવા, બરાબર છે। એટલે આની અંદર આલેખની રીતે પણ પૂછે તો તમને આવડવું જોઈએ। અને પેજ નંબર જો 39 ઉપર મેં તમને કીધું એ આખી વસ્તુ તમને અહીં સમજાવેલી છે કે રેખાઓ એક જ બિંદુમાં છેદી શકે છે બરાબર, એટલે કે ઉકેલ અનન્ય મળે છે, બરાબર છે। બીજું છે સમાંતર રેખા હોય તો ઉકેલ મળે નહીં, અને રેખાઓ સંપાતી કહેતો તો સંપાતી એક ઉપર બીજી રેખા હોય તો એનો ઉકેલ અનંત આપણને મળે છે, આનો અનન્ય મળે છે, આનો મળે નહીં। એ તમને પેજ નંબર 39 ઉપર સમજાયેલું છે, આલેખની રીત પરથી એટલે કે આલેખની રીતના દાખલા પણ તમને આપેલા છે, બરાબર છે। એટલે કે ઉદાહરણ પરથી તમારે આ દાખલાઓ જોઈ જવા, એક બે કે ચાર માર્કમાં પૂછે તો તમને આવડે। પછી છે બેઝિક રીતો, બેઝિક રીતોમાં તો મેં તમને એમ કીધું એમ બરાબર છે, આદેશની રીતમાં બરાબર આમાંથી ગમે તે એકને કરતા બનાવવાનો છે અને કરતા બનાવી બરાબર છે તમે ગણી શકો છો, ત્યારે ઉપર ઉપરની હિંટ તમને આપણને થોડી ખબર પડે બરાબર। ખૂબ પ્રશ્ન ત્રણ એટલે કે એની અંદર જો તમને સ્વાધ્યાય 3.2 અંદર બધી સમજૂતી આપેલી છે બરાબર, કે સમીકરણ યુગમાં બનાવો અને તેને ઉકેલ આલેખની રીતે શોધો 3.2 અંદર। પછી આગળ જે 3.3 છે, 3.4 છે બરાબર, એટલે આલેખની રીતે મેં તમને કીધું, આલેખની રીતમાં બે સમીકરણોમાંથી એકને કરતા બનાવવાનું બરાબર છે। ધારો કે એક સમીકરણ છે 2x - y + 5 = 0, તો 5 - 5 લો ફેર જાય તો 5 - 2x, એટલે એક્સની જુદી જુદી કિંમત માટે અહીં x = 0 લો તો y = 5 - 0 એટલે 5 મળે, કારણ 0 ને 5 કહેવાય। આ રીતે આપણે બિંદુઓ લાવી આલેખની અંદર દર્શાવવાનું, લેખ રેખા મળે। પછી આ જ રીતે બીજું સમીકરણ એના પણ બિંદુ દર્શાવીએ તો રેખા મળે, બંને છેદે તો અનન્ય એટલે કે એક ઉકેલ, ના છેદે તો નથી, એક પર સંપાતી તો અનન્ય, એ રીતે આપણે એ જ વસ્તુ આદેશમાં છે। તો આદેશમાં શું થાય કે આ રીતે તમે કરતા બનાવ્યો બરાબર, બીજું સમીકરણ છે મારે 3x - y - 5 = 0, એની અંદર તમારે હવે આ આલેખમાં આપણે આ કિંમત અમે મૂકી દઉં તો 3x = 5 આ કિંમત મૂકી દઉં - 2x - 5 = 0, તો આમાં જો એક્સ થશે 3x - 2 = 1, એક્સ આવી ગયો 5 - 5 = 10 = 0, એક્સ બરાબર મારે કેટલા મળે છે -10 બરાબર। આ કિંમત ગમે તેની અંદર મૂકી આની અંદર y = 5 2 - 10 એટલે કેટલા થશે 20, એટલે 5 - 20 એટલે કેટલા થશે 25, એટલે મારો જવાબ આવ્યો -10 અને 25, એટલે કે ટૂંકમાં કહેવાનો મતલબ આદેશની રીતે તમે આ રીતે દાખલા ગણી શકો છો। આ સમજાવ્યું, એકમાંથી કરતા બનાવવાનો, બીજામાં મૂકવાનો અને પછી એમ પછી એક્સ કે વાય મળે બરાબર છે, એટલે ખાસ આદેશની જે 3.2 અંદર છે એ આ રીતે કરજેવી લોકની રીત તો એનાથી પણ ઈઝી બરાબર છે। આ રીતે તમને દાખલા જે ગણું છું એની અંદર લોકની રીત, લોકની રીતમાં શું છે કે તમે ધારો કે તમને એક સમીકરણ આવ્યું 3x - y - 5 = 0 અને 2x - y - 10 = 0, હવે આ રીતે હોય તમારે જો જુદું જુદું હોય તો આપણે આગળ ભણ્યા કે 2 કે 3 વડે ગુણ હોય પણ લોકની સરખું છે એટલે આ બે ઉડાડી નાખો આપણે બાજુ રાખો થયો જોઈએ, તો આ કેટલા થશે 5x થશે, ના થશે તમારે 15, x = -15 / 5 એટલે -3, હવે આ જે જવાબ આવ્યો તમે તેમાં મૂકો એટલે વાય મળી જાય, એટલે આ રીત પણ ઈજી છે બરાબર। ચોકડી ગુણાકાર, ચોકડી ગુણાકારની રીતની અંદર મેં બહુ જ ડિટેલમાં તમને ભણાવેલું છે બરાબર છે, એ વિડીયો ખાસ જોજો અને અહીંયા તમને કહી દઉં પેજમાં તમારે બરાબર છે જોડે ચોપડી જોડે રાખશો ને એટલે તમને ખાસ મજા આવશે, એટલે કે જોતું જવાનું દાખલા બધાના કરતા જવાના, એક બે દાખલા ગણવાના, એ ચોપડી ગુણાકાર તમને પેજ નંબર 50 ઉપર જો આ રીતે ચોપડી ગુણાકાર આપેલો છે, એમાં જે તમને કહું કે a1x + b1y + c1 = 0, a2x
प्लस वी टू वाई प्लस सी टू बराबर जीरो एक्स ने दिशा क्या मुकवा जो याद रखें बी वन और वी टू मुकवा सी वन और सी टू मुकवा वाई ने दिशा क्या मुकवा तो सी वन और सी टू ए वन और ए टू और अचर नीचे क्या मुकवा तो ए वन अपन ए टू और बी वन अपन बी टू पीछे आ चौकड़ी गुणाकार आ आ आ आ अने आ ए लई एक्स ने नीचे तब मैं कीधु एम बराबर एक्स बराबर तुम्हारे आज किंमत गणी सौ बी वन सी टू ओछा बी टू सी वन छेद में तो आ फिक्स ए वन बी टू माइनस ए टू बी वन बराबर आक्स आज रीते वाई क्यों मल से तमने सी वन ए टू ओछा ए वन सी टू ए वन ए आ सी वन है सी वन ए टू बराबर ओछा आप सी टू ए वन मे बराबर छेद में पेलन जेम ए वन माइनस बी टू ए टू माइनस बी वन एक्स वाई आ चौकड़ी गुणाकार ने रीते मे टूक में बस आटली रीतु है एक आलेखनी आदेश एक बीजाने मलती आए थे लोकनी रीत हिजी से टूंक में चार रीतु है चार रीतु तमने आठ मार्क आए के मार्क आए आठ डिटेल में थोड़ी जवु पड़े बीजू खास तमारा चार मार्क है गुड प्रश्न आधार ये तमने दरेक स्वाध्याय अंदर त्रण पॉइंट पांच कहो बराबर पची आग त्रण पॉइंट छना दाखला है बराबर है त्रण पॉइंट छ खास कर जूट प्रश्नों ना उपरना दाखला बराबर है ये धारी तमें आटली रीतों में आ आठ मार्क सारी रीते लाई सको छो बराबर है आ वीडियो शांति तब जोजो एक कलाक जीव चौपड़ी ले नोट ले थोड़ू रिविजन करजो एट लगभग खबर पड़ जैसे आठ मार्क आप सारी रीते लाई सकी पीछे चैप्टर चार लीजिए।